નમસ્કાર મિત્રો, પુસ્તક પરબ માણાવદર ફરી એક વખત એક વ્યક્તિ વિશેષ સાથે આજના કાર્યક્રમના આપણા મહેમાન છે શ્રી કમલેશભાઈ લોડાયા, એલઆઈસી એજન્ટ માણાવદર. કમલેશભાઈ, આપને સાહિત્ય મંચ વતી પુસ્તક પરબ માણાવદર સરદય આવકારે છે. મિત્રો, આપને કમલેશભાઈ વિશે જણાવું તો એક કહેવત છે કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા તેને જ જઈને વરે કે જે પરસેવે ના હારે. આવી જ કંઈક સફળતા મેળવેલી વ્યક્તિનો આજે આપણે વિશેષ પરિચય કરવા જઈ રહ્યા છીએ ત્યારે એમની સફળતાની ગાથા આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ. કમલેશભાઈ, વાતની શરૂઆત કરું તો આપ માણાવદરના વતની નથી અને એલઆઈસી તરીકે, એલઆઈસી એજન્ટ તરીકે આપ છેલ્લા ઘણા વર્ષોથી માણાવદર ખાતે કાર્ય કરી રહ્યા છો, તો પ્રારંભિક ભૂમિકા વિશે અમને થોડી માહિતી આપો કે આ ફિલ્ડ પસંદ કરવા પાછળનું કારણ શું અને આ ફિલ્ડમાં આપનો ઇન્ટરેસ્ટ હતો કે કોઈ પ્રેરણા હતી, ખરેખર શું કારણ હતું? હકીકતે 1989માં હું જયારે મેં એલઆઈસી એજન્ટ તરીકેની શરૂઆત કરી ત્યારે મને પણ લાંબી આ બાબતની ખબર નહોતી, પણ મારા મિત્ર એક અત્યારે મારા જે વિકાસ અધિકારી શ્રી એ આર સોલંકી સાહેબ છે, એ ત્યારે વિકાસ અધિકારી તરીકે નિયુક્ત પામ્યા અને સીધા મારા ઘરે આવ્યા અને મારા મમ્મી પપ્પાને જણાવ્યું કે ભાઈ હું કમલેશને એજન્ટ બનાવવા માટે એલઆઈસી નો આવ્યો છું. ત્યારે એવી બધી કોઈ ખબર નહોતી કે આ શું એમાં કરવાનું હોય, પણ કઈ વાંધો નહીં એમ કરીને થોડી ઘણી માહિતી એમની પાસે લઈ અને શરૂઆત કરી. અને ત્યારે એટલી ખબર નહોતી કે હું મારું આટલું બધું નામ થશે કે હું આટલું બધું આગળ નીકળીશ, પણ એટલી મને ખબર હતી કે હું જે કોઈ વસ્તુ પહેલેથી કરું એ વસ્તુમાં મારું પૂરું દિલથી કામ કરું, તંત્ર મહેનત કરું, એટલે એટલી મને ખબર હતી કે મારી કારકિર્દી હું જે કઈ ઘડીશ એમાં હું કેવી પાછો નહીં પડું. બરાબર, કારણ કે મારામાં ધગસ, મહેનત અને એકદમ સમર્પિત થઈ જવાની ભાવના હોય છે, એના કારણે મને સફળતા મળવાની જ હોય, પણ આટલી સફળતા મળશે એવું ત્યારે મેં ધાર્યું નહોતું. ખુબ સરસ. કમલેશભાઈ, માણાવદર ખાતે આપ છેલ્લા કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો? માણાવદર રહેવા અમે લોકો આવ્યા 1985માં નવેમ્બર મહિનામાં, એટલે 34 વર્ષ થયા, પણ હું એલઆઈસી એજન્ટ તરીકે 30 વર્ષથી કામ કરું છું. અચ્છા, માણાવદર જેવા એક ટાઉન વિસ્તારમાં, આ માણાવદર છે એ જૂનાગઢ જિલ્લાનો તાલુકો છે, તેમાં ખાસ માણાવદરને પસંદ કરવા પાછળનું કારણ શું? મારા ફાધર ભવનજીભાઈ અહીંયા એક રૂની કંપનીમાં સર્વિસ કરવા માટે માણાવદર 1980માં આવેલા, એટલે એમના જે મિત્રો હતા જયંતિલાલભાઈ આરદેસણા, અર્જુનભાઈ વિરોધા, એ લોકો એમને એવું વારંવાર કહેતા કે તમે મારા ફાધરને, ભવનજીભાઈને ભા કહેતા લોકો, કારણ કે કચ્છીમાં ભા એટલે ભાઈ. બરાબર છે. તો મારા ફાધરને એ લોકો કહેતા કે તમે ત્યાં, તમારું પરિવાર કચ્છમાં છે અને તમે પોતે અહીંયા છો, તમને ત્યાંની ખોટી ચિંતા રહીએ, એ કરતા તમે કાયમી નોકરી અહીંયા જ કરો છો તો તમારા પરિવારને તમે માણાવદર લઈ આવો, એટલે એ લોકોએ અમને ભાડાનું મકાન માવજીજીના સોસાયટીમાં અપાવ્યું અને એવી રીતના અમે લોકો માણાવદર આવ્યા. દર્શક મિત્રોને હું જણાવું કે મિત્રો, આજની તારીખે ઘણા બધા અસંખ્ય લોકો કમલેશભાઈને એમની સર્વિસ, એમની સેવાથી ચાહે છે અને એમનું કામ જ એવું છે કે માત્ર કમલેશભાઈનું નામ પડે એટલે કોઈ બી વ્યક્તિ હોય એ એમને ઓળખતો જ હોય. તો કમલેશભાઈ, અમને એમ જણાવો કે આટલા વર્ષોમાં માણાવદર જેવા નાનકડા વિસ્તારમાં તમે અસંખ્ય પોલિસી આપી, અસંખ્ય વીમો જે છે, વીમા ધારકો આપના ગ્રાહકો છે તો, અને બધા સંતુષ્ટ છે, તો એની પાછળનું એવું કયું કારણ છે કે લોકો તમારાથી આકર્ષાય છે, લોકો તમને ચાહે છે, એવી શું બાબત છે, એવી શું વિશેષતા છે, એ વિશે થોડી વાત કરજો. એનું તો હું જે સંસ્થાનું કામ કરું છું એનું નામ બહુ મોટું છે, એલઆઈસી ઓફ ઇન્ડિયા. બરાબર. એટલે તેમાં લોકોના પૈસાની પૂરેપૂરી સલામતી છે. એલઆઈસી ઓફ ઇન્ડિયા એવી સંસ્થા છે કે એમાં એક પણ રૂપિયાનું કરપ્શન નથી, નકર સરકારી સંસ્થાઓ ઘણી બધી એવી હોય કે એમાં કાંઈ કાંઈ થોડું ઘણું પણ કરપ્શન હોય, પણ એલઆઈસી ઓફ ઇન્ડિયા સંસ્થાનું મેઇન, પહેલા પોતાનું બ્રાન્ડ નેમ છે, પછી મારી પોતાની મહેનત અને હું શરૂ શરૂમાં મેં 2-3 વર્ષથી અમે કામ કર્યું ત્યારે મેં 12-15 પોલિસી વેચી. હું 1989માં આમાં જોડાણો, 1992 પછીથી મેં મારું કામની ગતિ મેં વધારી. બરાબર. અને 1992માં 40-50 પોલિસી કરી,
પછી 50-60-70 નંબર કરતા હું આગળ વધતો ગયો. એમાં ખાસ મને એવું સમજાણું કે હું અત્યારે જે કઈ કપાસનો વેપાર કરું છું અને વીમાનું કામ બે વસ્તુ સાથે હું કરું છું, તો મને એવું સમજાણું કે આ વસ્તુમાં સ્વાર્થ અને પરમાર્થ બે છે. મને હું કામ કરું છું એનું મને બે પૈસા કમિશન મળે છે, પણ લોકોને વીમા દ્વારા એની બચત કરાવીને એનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું પણ મને મળે છે. એટલે મને આ વસ્તુમાં એટલો રસ જાગ્યો અને મેં સતત મહેનત કરી અને તમને કહ્યું એમ કે મારા માટે માણાવદરમાં છે ને, હું જયારે એજન્ટ બન્યો ત્યારે એકે સંજોગો પ્રતિકૂળ અનુકૂળ નતા, બધા પ્રતિકૂળ હતા. કારણ કે હું જયારે એજન્ટ બન્યો 1989 માં ત્યારે જૂના મિત્રો મને બધા ઓળખે છે, મારી બોલવામાં અતિ જીભ અટકાતી. એટલે આ વસ્તુ વીમાનો ધંધો બોલ્યા વગર થતો નથી. કારણ કે સારા સપના વેચવા માટે બોલવું તો પડે જ, સપના સાચા જ છે અને સારા છે, પણ એ માટે બોલવું પડે. તો મેં ત્યારે પણ હિંમત ના હાર્યો અને સતત મેં મહેનત કરી. બીજું, મારું માણાવદર નેટિવ ન હોવાના કારણે મારું અહીંયા કોઈ બેકગ્રાઉન્ડ બીજું નહોતું, કે મારી ઓળખાણ નહોતી, કે મારા સગાવાલા કે મારા જ્ઞાતિ બંધુ કે કોઈ પણ વસ્તુ નહોતી મારા માટે. મારા માટે એકદમ નવું હતું, પણ મેં સતત મારી મહેનત કરી અને લોકોને એલઆઈસી માટેની જે સારી સુવિધા આપવાની હોય એ પૂરેપૂરી આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં હું કાયમી માટે મારો ગ્રોથ હું આમ જ કરતો ગયો. એટલે કામગીરી જે કઈ કામગીરી કરતો હતો એમાં દર વખતે વિચારતો હતો કે હજી શું સારું કરું તો મારા કસ્ટમરોને વધુ બેનિફિટ મળે. તો એવી રીતના વધુ બધું જ્ઞાન મેળવીને એને ટાઈમે ટાઈમે પ્રીમિયમની યાદી બધી વગેરે વિગતવાર એને માહિતી આપીને એની પોલિસી ક્યારે વેચ ન થાય, એની આવકના પ્રમાણમાં એની જરૂરિયાતના પ્રમાણમાં પોલિસી આપીને આવી રીતના હું હંમેશા વિચારતો ગયો અને એ બાબતનું કામ કરતો ગયો. એટલે એના કારણે મારું 95 થી મારું એલઆઈસીમાં એક માણાવદરમાં નામ થતું ગયું અને પછી જેમ જૂના થઈએ એમ આપણું કામ પણ વધે અને આપણા સંતુષ્ટ ગ્રાહકો આપણો પ્રચાર કરે. આપણે આપણે આપણા વખાણ કરીને પ્રચાર કરીએ એ વસ્તુ શક્ય નથી કે તમારે આગળ વધો, પણ તમારા કસ્ટમર જયારે તમારાથી સંતુષ્ટ હોય. આજની તારીખમાં મારી પાસે 7,000 પોલિસી છે. 7,000 પોલિસીમાં એક પણ વ્યક્તિ મારાથી અસંતુષ્ટ નથી, એક પણ વ્યક્તિ નહીં. કારણ કે હું ખાસ ક્યારે પણ મારા કસ્ટમર નું વિચારું છું કે એને કોઈ પણ અસમજ હોય અથવા એને કોઈ મિસકેરેજ હોય તો હું તરત હું એનો નિકાલ કરી દઉં. ક્યારે પણ કોઈને મારા પ્રત્યે દુઃખ થયું પ્રયત્ન કરતો નથી. અચ્છા કમલેશભાઈ, એક વિશિષ્ટ વાત મને એ જાણવા મળી છે કે આપની યાદશક્તિ બહુ તીવ્ર છે, ખાસ કરીને જે આપના વીમા ધારકો છે એમની જન્મતિથિ હોય કે પછી એમની પ્રીમિયમની મુદત હોય કે તારીખ હોય એ મોટે ભાગે તમને મૌખિક રીતે યાદ રહે છે. તો આ એક તમારો શોખ કે પછી કુદરતની એક મતલબ બક્ષિશ છે, તો એ શરૂ ક્યાંથી થયું અને તમને પહેલાથી જ આવો શોખ હતો કે શું, એ બાબત વિશે થોડી વાત કરજો. ખાસ વાત કરું તો સાહેબ એમાં કુદરતની શક્તિ પણ હોઈ શકે અને એક શોખ પણ હોઈ શકે અને એક આપણી લગ્ન હોઈ શકે. મેં મારી જિંદગીમાં ઘણા બધા પિક્ચર જોયા છે, મને એક પણ પિક્ચરની સ્ટોરી યાદ નથી. કારણ કે હું કામની વસ્તુ યાદ રાખું છું. લોકો ભગવાન બધાને પૂરતી શક્તિ આપે છે, પૂરતું મગજ ને બધું આપે છે, પણ મોટાભાગના લોકો શું કરતા હોય, ન યાદ કરવાની વસ્તુ યાદ રાખતા હોય. એટલે હું છે ને હંમેશા મારી શક્તિ છે ને એ અવિરક્ત નથી, એ વસ્તુ મારે જરૂરી છે એમાં જ હું મારું મન એકદમ કેળવું છું. એટલે એના કારણે મને અત્યારે 7,000 કસ્ટમર આખા નામ આવડે છે. એનો વીમો મેં ક્યારે લીધો એ મને મોટી યાદ છે, બધાના નામ. તમે ખાલી આગળ નામ કયો, પાછળ નામ હું બોલી જાઉં. અચ્છા, કેટલાક મિત્રોના ફોન નંબર પણ? હા, મને ઘણા બધા મિત્રોના ફોન નંબર યાદ છે, મને ઘણા બધા મિત્રોના મોબાઈલ નંબર યાદ છે. મને એ કોઈ વ્યક્તિ હોય એના માની લો કે 15 પોલિસી છે તો 15-15 પોલિસીનું એક એક પોલિસી વાઇઝ હું પ્રીમિયમ કહી દઉં. ઓહો, ખૂબ સરસ, એટલું બધું મને યાદ છે. પણ એમાં તમને કહું એ પ્રમાણે કે એક મારે ધંધા પ્રત્યેની ધગસ છે અને બીજું કે હંમેશા સારા કામમાં ઈશ્વર પણ આપણે મદદ કરે જે કોઈ શકે, પણ મારું આ વસ્તુ છે. ખૂબ સરસ. દર્શક મિત્રોને વિશેષ માહિતી આપું તો આમની કમલેશભાઈના આ કામની નોંધ લઈ અને એલઆઈસી દ્વારા વારંવાર તેમનું સન્માન થયું છે અને હું ન ભૂલતો હોઉં તો MDRT દ્વારા છેલ્લા 10 વર્ષોથી સતત તમે ટોપ પર રહ્યા છો અને રાજકોટ ડિવિઝનમાં પણ આપ ટોપ પર રહ્યા છો. તો મને કમલેશભાઈ એ માહિતી આપજો કે MDRT શું છે અને તેમનું જે નોમિનેટ થાય એ એક એલઆઈસી એજન્ટ માટે કેટલું ગૌરવપ્રદ હોય અને રાજકોટ ડિવિઝન હેઠળ કેટલી બ્રાન્ચ આવે છે અને એમાંથી માણાવદરમાં કઈ રીતે છે એના વિશે થોડી માહિતી આપવા વિનંતી. MDRT એટલે એનું ફૂલ ફોર્મ થાય છે
મિલિયન ડોલર રાઉન્ડ ટેબલ એટલે એમડીઆરટી છે ને અમેરિકાની ક્લબના સભ્ય. અચ્છા, એ કોઈ એજન્ટ એમડીઆરટી બને તે અમેરિકાની ક્લબના સભ્ય બને. બરાબર. તો એક આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ એજન્ટ. બરાબર. એ માટે એક કેલેન્ડર વર્ષમાં એટલે કે એક એક થી 31-12 સુધીમાં 40 લાખ નું પ્રીમિયમ કરવું પડે. બરાબર. કન્ડિશનલ પ્રીમિયમ કરવું પડે. એ હું સતત 2010 થી આજ સુધી કરતો આવ્યો છું. અને મારા મિસિસ ની એજન્સીમાં પણ મારો ચેરમેન ક્લબ મેમ્બર નો ટાર્ગેટ હું સતત કરતો આવ્યો છું. અને માણાવદર તાલુકાના પેલા એનડીઆરટી મેં મારા મિસિસ ને બનાવેલા 2010 માં. એ ફક્ત 3 મહિનામાં પૂરું કરેલું કાર્ય. 1 જાન્યુઆરી થી 31 માર્ચમાં મેં 3 મહિનામાં એમને મેં એનડીઆરટી તાલુકાના પેલા બનાવેલા. પછી મેં એ જ વર્ષમાં હું પણ એનડીઆરટી બન્યો. બરાબર. એ જ વર્ષમાં એટલે એ 2010 માં મેં એનડીઆરટી ની શરૂઆત બંને માણસો એક જ વર્ષમાં કરી. બરાબર. રાજકોટ જે બ્રાન્ચ છે એમાં કુલ કેટલી બ્રાન્ચ જોડાયેલી? રાજકોટ ડિવિઝનમાં 20 બ્રાન્ચ છે. અચ્છા. અને 8000 એજન્ટ એમાં અત્યારે કાર્યરત છે. તો એમ કહી શકાય કે એ 8000 એજન્ટમાં આપ ટોપ પર રહ્યા છો? હા, હું ગયા નાણાકીય વર્ષમાં 458 પોલિસી મારી એજન્સીમાં કરવાથી હું મારો બીજો નંબર હતો. અને મારી મિસિસની એજન્સીમાં 109 પોલિસી મેં કરી હતી અમે લોકોએ. તો ટોટલ મિલાવો તો 567 પોલિસી કરીને હું રાજકોટ ડિવિઝનમાં પહેલો નંબર હતો. કમલેશભાઈ, આ એક ખૂબ કપરું કાર્ય છે. હું માનું છું ત્યાં સુધી લોકોને કન્વિન્સ કરાવવા, એમને એ બાબતે જાગૃતતા દયાવવી એ ખૂબ જ કપરું કામ છે. તો આટલા વર્ષોના પરિપાક રૂપે આપને ઘણી વખત એવા પ્રસંગો પણ બન્યા હશે કે કોઈ તમને ખ્યાલ ન હોય અને કોઈક એવા વિસ્તારમાંથી અચાનક આપને ફોન આવ્યો હોય અને એ વ્યક્તિ આપના કાર્યથી પરિચિત હોય, તો આવા કંઈક સંસ્મરણો અમારી સાથે શેર કરવા વિનંતી. એવા ઘણી વખત એવું બને છે. મારા કસ્ટમરો માણાવદરમાં મારો બિઝનેસ 70% હોય, 30% મારો બિઝનેસ બહાર હોય. એટલે માણાવદરના લોકો જે બહાર હોય, વાપી, સુરત, અમદાવાદ, વડોદરા, તો એ લોકો મારી સર્વિસથી પ્રભાવિત હોય તો એ પોતાના સંબંધીઓને ત્યાં મારું કહેતા હોય. અચ્છા. અને એ કહેતા હોય એમાં એ લોકોનો મને ફોન આવ્યો હોય જે તે વ્યક્તિનો, એટલે મેં ફોનથી એવી રીતના એને વાત કરી હોય કે એને ચાલુ ફોને એવી રીતના સમજાવી લીધું હોય કે જાણે આપણે રૂબરૂ બેઠાવીને વીમો સમજાવ્યો. એવી રીતના નિરાંતે એને પોલિસી સમજાવી લીધી હોય. અને એવી ઘણી બધી પોલિસી એવી રીતના લીધી છે કે ઘણી વાર વ્યક્તિને ફેસ ટુ ફેસ હું પરવારો ન મળ્યો. અને એવી રીતના મારી મુલાકાત થઈ હોય. પણ એનો મુખ્યનું કારણ હોય મારી જે મારા સંતોષ કસ્ટમર છે બહાર, એમને મારા વિશે કીધું હોય. ખુબ સરસ. કમલેશભાઈ, મને એ વાત પણ પૂછવાનું મન થાય છે કે આપની દરેક પોલિસીમાં મોટે ભાગે કોઈનું આકસ્મિક મૃત્યુ થાય તો તેને વીમા કંપની દ્વારા જે છે ક્લેમ પાસ થાય છે, તો આપના કાર્યકાળ દરમિયાન પણ એવા અસંખ્ય કિસ્સાઓ બન્યા હશે કે જયારે કોઈ વ્યક્તિનું આકસ્મિક વિદાય થઈ હોય તો એવા અને કેટલાક વ્યક્તિઓને જે છે એ ક્લેમ ચૂકવવામાં આવ્યા હશે? અત્યાર સુધીમાં હું અંદાજે તમને કહું તો 50 વ્યક્તિઓના ડેથના ક્લેમ મારા દ્વારા ચૂકવવાના હોય મારી પોતાની પોલિસીમાં. અચ્છા. પછી મારી સર્વિસ વર્ષો જૂની છે. હું દરેક વ્યક્તિ મારી પાસે આવે, ભલે મારો કસ્ટમર હોય કે ન હોય, ગમે એનો હોય, હું બધાને સેવા પૂરેપૂરી આપું છું. એટલે એવું ઘણી વાર બને છે કે એવા 500 બીજા પણ ક્લેમ મેં ચૂકવ્યા હોય કે જેનો એજન્ટ હું ન હોઉં. અચ્છા. વ્યક્તિ મારી પાસે આવ્યું હોય એટલે એનું ફટાફટ કામ કર્યું હોય અને જેમ બને એમ જલ્દી એને ક્લેમ મળ્યો હોય. કેટલાક દિવસોમાં આ પ્રોસીજર પૂરી થઈ જતી હશે? જો 3 વર્ષથી વધારે જૂની પોલિસી હોય તો એને નોન અગલી ક્લેમ કહેવાય. અને 3 વર્ષથી અંદર ડેથ થયું હોય પોલિસી લીધાના 3 વર્ષમાં તો એને અગલી ક્લેમ કહેવાય. તો અગલી ક્લેમમાં ચૂકવવામાં 1-1.5 મહિનો જેવું લાગી જાય. નોન અગલી ક્લેમમાં 3-4 દિવસ. માત્ર 3-4 દિવસ. કારણ કે એલઆઈસી ની પણ સર્વિસ બહુ સારી છે અને એમાં આપણે જરૂરી પેપર સબમિટ એક સાથે કરી દીધા હોય, કોઈ જાતની રિક્વાયરમેન્ટ રાખી ન હોય. એટલે એલઆઈસી એવી સંસ્થા છે કે એલઆઈસી નો ક્લેમ રેશિયો 99% છે. આટલા બધા વીમા વેચ્યા પછી પણ 99% ક્લેમ રેશિયો એ બહુ મોટી બાબત છે. અને અમને વધુ વીમા મળવાનું કારણ એ પણ છે. બરાબર. કે અમારી અમારી સેવાની સાથે સાથે અમારી સંસ્થાની સેવા પણ બહુ ઝડપી. અમારા સાહેબો પણ જે કોઈ બ્રાન્ચમાં તમે જાઓ ત્યારે પણ તમને સારો જવાબ મળે છે. બરાબર છે. કમલેશભાઈ, મને એ પણ મને પૂછવાનું મન થાય છે કે આપની પાસે તમે જેમ વાત કરી એમ કુલ તમારી પાસે 7000 જેટલી પોલિસી છે,
તો દરેક વર્ગમાંથી જે છે મિત્રો આપની સાથે જોડાયેલા હશે, કે અત્યારે જે ડ્રાઈવર હોય કે જે મતલબ વેપારીઓ છે કે પછી ઓછી આવક વાળા કુટુંબો છે એ પણ વીમામાં જોડાયેલા હશે. કીડીને કણ હાથીને મન, દરેક વ્યક્તિ પોતાની આવક પ્રમાણે પ્રીમિયમ ભરી શકે છે. તો મજૂર વર્ગને પણ હું એટલો જ રિસ્પોન્સ આપું છું કે એની પોલિસીમાં એને જે કઈ સેવા માટે, અને મોટી વ્યક્તિ હોય, મોટી પાર્ટી હોય, મોટા ઉદ્યોગપતિ હોય, મારો એટીટ્યુડ દરેક વ્યક્તિ માટે સરખો હોય છે. બરાબર છે. એટલે મારી પાસે દરેક જ્ઞાતિના અને દરેક વર્ગના લોકો કસ્ટમર છે. અચ્છા, મને મુખ્ય પ્રશ્ન એ પૂછવાનું મન થાય કમલેશભાઈ કે વીમો વ્યક્તિએ શા માટે લેવો જોઈએ? કારણ કે સમાજમાં હજુ ઘણા લોકો એવા છે કે જેમને આ બાબતે જાગૃતતા નથી. તો આપ આજ પુસ્તક પર માણાવદરના માધ્યમથી એક સંદેશ મિત્રો સમક્ષ એ આપીએ કે વીમો ખરેખર શા માટે જરૂરી છે? વીમો એટલા માટે જરૂરી છે કે આજના ઝડપી જમાનામાં એક તો સંયુક્ત કુટુંબ પ્રથા રહી નથી. સંયુક્ત કુટુંબ પ્રથા એમ કહો તો 5% રહી છે. 95% લોકો પોતે પોતાના પરિવાર, પોતાની પત્ની, બાળકો સાથે રહે છે. સંયુક્ત કુટુંબ પ્રથામાં રહેતા નથી. એવા સંજોગોમાં વીમો બહુ જરૂરી છે. કારણ કે પહેલાના જમાનામાં એક વ્યક્તિનું અવસાન થતું હતું તો બાકીના સભ્યો, કુટુંબના બીજા ભાઈઓ અને બધા કુટુંબ સભ્યો એના પરિવારને ઉછેરી લેતા હતા. હવે આજના જમાનામાં એ શક્ય નથી. તો એટલા માટે પણ વીમો જરૂરી છે. બીજું કે દરેક વ્યક્તિની હ્યુમન વેલ્યુ એટલે એની કિંમત નહીં, એની જવાબદારી. તો એની જવાબદારી પ્રમાણે એને એટલો વીમો ધરાવવો જોઈએ કે એ કાલ ઉઠીને ક્યારે પણ જિંદગી છે. આપણે વીમો કોઈને મરવા માટે લેવો નથી, પણ હવે લોકો મેડિકલ નું વધુ વિજ્ઞાન આગળ આવવાથી લોકો લાંબુ જીવે છે. હું દાખલા તરીકે તમારે મારા મમ્મીની વાત કરું. મારા મમ્મીની ઉંમર અત્યારે 73 વર્ષ છે. તો એમને 50 વર્ષની ઉંમરે ડાયાબિટીસ, બીપી બધા રોગો લાગુ પડી ગયા હતા. તો એ 23 વર્ષથી એ દવા ઉપર જીવે છે. એટલે લોકો હવે મેડિકલ એટલું આગળ વધવાના કારણે લોકો લાંબુ જીવે છે. તો આજની કરેલી બચત એને ભવિષ્યમાં કામ આવશે. એટલે એક રીતે આપણે કહીએ તો કે વીમો એટલે ઘડપણનો સારો અથવા નોંધારાનો આધાર છે. એટલે વીમો આ જમાનામાં ખૂબ જ જરૂરી છે. વાહ કમલેશભાઈ, ખાસ કરીને વીમો શા માટે લેવો જોઈએ એ બાબતે આપણે ખૂબ સરસ માહિતી આપી. અંતિમ પ્રશ્ન આપને પૂછું કે પુસ્તક પરબ માણાવદર થી આપ પરિચિત છો, પુસ્તક પરબ માણાવદર ને આપના તરફથી અનુદાન પણ મળેલું છે, તો આ બાબત વિશે આપનું શું માનવું છે? પુસ્તક પરબ માણાવદર દ્વારા જે આપણે સર્વે કરી છે તો એ બહુ ખૂબ જ સરસ કાર્ય છે. કારણ કે આજનો વ્યક્તિ પુસ્તકથી દૂર ભાગતો રહે છે. મોબાઈલ, ટીવી એ બધા વસ્તુમાં રચોપચો રહે છે. પુસ્તક ખરેખર માણસને સતત જ્ઞાન આપે છે. અને પુસ્તકથી જ આપણા અત્યારના પીએમ મોદી સાહેબ એવું જ કહે છે, અને એ પણ હંમેશા કોઈ પણ ગિફ્ટ આપે તો પુસ્તક આપે છે. તો પુસ્તક ખરેખર બહુ ઉપયોગી વસ્તુ છે. અને માણાવદરમાં એવી કોઈ સંસ્થા હતી નહીં. માણાવદરમાં વર્ષો પહેલા લાયબ્રેરી હતી, એ પણ અત્યારે બંધ થઈ ગઈ છે. તો આપે જે આ સંસ્થા શરૂ કરી છે પુસ્તક, એમાં બધી જાતના પુસ્તકો હોય છે. હું એમાં ઘણી વખત મુલાકાત લઈ ગયો છું. તો એમાં વ્યક્તિને થોડો સમય દરેકે ફાળવો જોઈએ અને એના વાંચન દ્વારા વધુ વધુ જ્ઞાન મેળવી અને પોતાનું અને દેશનું સમાજનું વધુ વિકાસ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ. ખૂબ સરસ. આભાર કમલેશભાઈ, આજે આપે પુસ્તક પરબ માણાવદરને સમય આપી અને ખાસ કરીને વીમા બાબતે જાગૃતિ લાવવા માટે અને આપની જે સેવા છે માણાવદર ખાતે છેલ્લા 30 વર્ષોથી એ બાબતે આપે ઘણું બધું જે છે એ એવું નવું, એવી નવી બાબતો કે જે અમને માહિતી નહોતી એ જણાવી છે. ફરી એક વખત પુસ્તક પરબ માણાવદર આપનો સહૃદય આભાર માને છે. મિત્રો, અહીં જ રજા લઈએ છીએ. ટૂંક સમયમાં ફરી મળીશું એક નવા જ વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આભાર.